નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો ભાબરિયા રેલવે સ્ટોપેજ આપવા નગરજનોની માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠાના ભાભર શહેરમાં સરહદી વિસ્તાર એવા વેપારી મથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકો મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે, ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બન્યું છે. અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેન સ્ટોપેજ આપેલ છે. ભુજ, અમદાવાદ, પાલનપુર, ભુજ સહિત અનેક ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈ પણ ટ્રેનનો સ્ટોપેજ ભાભરને મળેલ નથી. આ બાબતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠાના સાંસદ પરવતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરવતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆત કરવા છતાં માંગ ન સંતોષાતા વેપારીઓ દ્વારા ભાભર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભરના આર્ય સમાજની વાડીમાં બિન રાજકીય મીટિંગ બોલાવીને ટ્રેનનો ભાભરને સ્ટોપેજ ન મળે તો તારીખ 5 એપ્રિલ 2024 રોજ ટ્રેન રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભાભરમાં કેટલાય સમયથી ટ્રેન સ્ટોપેજનો મુદ્દો ચાલે છે. ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે, ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે. ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં રહી જાય છે. હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂળમાં જોવા મળ્યા. તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને એનું કનેક્શન એક પોલીસ સ્ટેશનમાં અને એક નગરપાલિકા ઓફિસમાં રહે, એના માટે એમના પોઈન્ટો નક્કી કર્યા. 5 લાખ રૂપિયા ગ્રાન્ટ મેં એમએલએ માંથી આપીએ. કોઈ પણ ઘટના બને ને તો કોઈ એનું સાક્ષી બને કે ના બને, પણ સીસીટીવી કેમેરા એની સાક્ષી છે. ઘણી વખત વારંવાર નાની મોટી ફરિયાદો આવે, હું એમને કહું કે ભાઈ જે હોય ને કહો, પણ કમસે કમ જે સાક્ષી નજરની સામે જોયું હોય તો પણ કોઈ કહેવા માટે તૈયાર નથી કે ભાઈ આ વાત સાચી. એટલે ઠીક છે, તમે તમારા વેપારી લાઈન પ્રમાણે જે નાના કંપની હોય પણ એને પણ રાખવા માટે અને ભાભરમાં એક આપણી સારી એવી છાપ હતી અને ભાભર એક મોટું વેપારી મથક ગણાતું અને આજે પણ ગણાય. એ આપણી પ્રણાલીમાં સાચવવા માટે એટલે થોડુંક કાયદો વ્યવસ્થા અને તમારા બધામાં એક હિંમત આવે કે ના ભાઈ આપણે કોઈના ઉપર કોઈને કાંઈ કહેવું નથી, એક્સ વાય ઝેડ હોય, પણ ખોટું સહન કરી અને બીજાને આને પ્રેરિત કરવા પણ નથી. એટલે જ્યાં જ્યાં હું તો એમ કહું છું કે વ્યક્તિગત તમારી દુકાનો છે એમ વ્યવસ્થિત જે ખર્ચો કરી કહો છો એ તો બધા તમારા બધા સીસીટીવી કેમેરા દુકાનોમાં તો રાખો જ, પણ જાહેર ભીડભાડવાળી જગ્યા છે એમાં જે નગરપાલિકા મારફત એની જે વ્યવસ્થા કરવાની છે એમાં થોડો સહયોગ આપી અને એ પણ જોડે રીતે કરાવો એ હું તમારી બધા પાસે અપેક્ષા રાખું. વાડીમાં તારીખ 1-2-2024 રોજ ભાભરના તમામ વેપારી એકડ સાથે મળી અને વિવિધ 4 ટ્રેનો ભાભર સ્ટોપિંગ છે એમનું, એટલા માટે કરીને આજે બધા ભેગા થયા છે. આવતીકાલે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપીને જે રેલવે વિભાગ છે એને ટ્રેન જે માગણી કરેલી છે એ પ્રમાણે સ્ટોપિંગ આપવા માટે આવેદનપત્ર આપશે અને એ આવેદનપત્રનો અમલ વિભાગ મારફત કરવામાં નહીં આવે તો એના પછી નેક્સ્ટ ટાઈમ મોટી સંખ્યામાં ભાભરના વેપારી આજુબાજુ વાવ, થરાદ, સુઈગામ 3-4 તાલુકાના જે આમ પ્રજા છે કે અવારનવાર ધાર્મિક સ્થાનો ઉપર જવાનું હોય, ધંધા રોજગાર હોય, નાના મોટા પ્રસંગોમાં આવવાનું હોય ત્યારે અહીંના લોકો મોટી મુશ્કેલી અનુભવે છે અને આ લોકોની બધાની જ અમારી સામૂહિક માગણી આ વર્ષોથી છે. તમામ પદાધિકારીઓએ સાથે મળીને અવારનવાર આવેદનપત્ર આપ્યા, લેટરો લખ્યા, પણ એની કોઈ જ રેલવે વિભાગ મારફતે એની કોઈ જવાબ મળ્યો નથી ને કાર્યવાહી પણ થઈ નથી. એટલે આ એની ગંભીરતાપૂર્વક જે આ માગણી છે એને ગ્રાહ્ય રાખવા માટે આવેદનપત્ર આપી અને આવેદનપત્રથી સ્વીકાર નહીં થાય અને એનો અમલ નહીં થાય તો મોટી સંખ્યામાં રેલવે રોકો આંદોલન રાખી અને એનું જે વિભાગનું ધ્યાન દોરવામાં આવશે અને આ સ્ટોપિંગ માટેની માગણી કરવામાં આવશે.